નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવારો ઉભા રાખશે. રાજકોટમાં યોજાયેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ. આરટીઈ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર 44 શિક્ષકોનું સન્માન. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી તરીકે અશોક ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. અશોક ગેહલોત આ સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આજે તેમ ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને ગુજરાત પ્રભારીની નવી જવાબદારી સોંપી છે, જ્યારે ગુરુદાસ કામતે પોતાની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળેલ છે. આમ હવે કોંગ્રેસમાં નવા ફેરફાર થશે, જ્યારે બીજી બાજુ ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ અશોક ગેહલોતની નિમણૂકને વધાવી લીધી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી બુથ લેવલની મિટિંગમાં પણ તેમને શુભેચ્છાઓની વર્ષાવ થઈ હતી. વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસમાં ટમટમાટ શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે બુથ સશક્તિકરણ ઉપરાંત અન્ય ચૂંટણીલક્ષી ચર્ચા માટે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો, સાંસદો, સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારીના ચેરમેન ઉપરાંત આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી માટેના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને એક મહત્વનો કાર્યક્રમ એવો હતો કે જેમાં ઈવીએમના મુદ્દે હવે તમામ જિલ્લાઓ સ્તરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવેદન પત્રો આપશે અને તેમાં ઈવીએમના મુદ્દે રજૂઆત કરીને પોતાની માંગણી બુલંદ કરવામાં આવશે. આ બેઠકમાં વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ગેરહાજરી સૂચક બની હતી. બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે પણ સરનુગ્રહ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં બુથ મેનેજમેન્ટ વધુ સક્ષમ બનાવવા પર ગ્રહણ ચર્ચા થઈ હતી. એવું પણ નક્કી કર્યું કે દિલ્હીની જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો કોંગ્રેસી કાર્યકરોને બુથ મેનેજમેન્ટના પ્રાણ પણ હશે. પેજ પ્રભારી નિવાસે વિધાનસભા લોકસભા બેઠકના નિરીક્ષકો પ્રજા વચ્ચે જઈને સંવાદ સ્થાપીને લોકો પ્રશ્નો ઉકેલવામાં ભાગીદાર બનવાનો આદેશ અપાયો છે. દરિયાકાંઠાની અનેક સમસ્યાઓ છે ત્યારે અર્જુન મોટવાણીની આગેવાનીમાં ત્રીજી મેથી કિનારાઓ બચાવો યાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવશે. કચ્છના માંડવીથી નીકળી વલસાડ ખાતે કિનારો બચાવ યાત્રાનું સમાપન થશે. ખેડૂતોને પાકના ભાવો મળી રહે તે માટે જિલ્લા કોંગ્રેસ મથકોએ વિરોધ દેખાવ કરશે. આ ઉપરાંત ઈવીએમનો ગડબડ ના થાય તે માટે જિલ્લા કલેક્ટરને આયોજન પત્ર અપાશે. એટલું જ નહીં, કોંગ્રેસને કારણે ઈવીએમની ગડબડી વિશે ખાસ સમજ આપવામાં આવશે. સંગઠનમાં સભ્યો વધે ઝુંબેશ પણ વેગવાન બનાવવાનું. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ઇલેક્શન આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો એટલે કે 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેવું રાષ્ટ્રીય અધ્યક્ષ એસયુ ચતુર્વેદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. આજે એક રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દિરા બ્રિજ હાંસોલથી શરૂઆત થશે અને ગાંધીનગર ઇન્ફોસિટીથી થઈને પરત ઇન્દિરા બ્રિજ ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા છે, જેમાં અનેક ગાડીઓ, સ્કૂટર, બાઇક સહિત કાર્યકરો બેનરો સાથે રેલીમાં નીકળશે. આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ એસયુ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં અમે 182 સીટોમાં અમારા ઉમેદવાર ઉભા રાખીશું અને જેમાં 100થી વધુ ઉમેદવારો જીતશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં હાલના સત્તાધારી પક્ષ પબ્લિસિટી અને માર્કેટિંગ સિવાય બીજા કોઈ પણ કાર્યો કરતી નથી. પાણીનો પ્રશ્ન હાલ રાજ્યમાં યથાવત છે. બીજી બાજુ કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દા નથી અને આક્રમક વલણ નથી. આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ત્રીજા પરિબળ તરીકે ઉભરી આવીશું. પક્ષનો મુખ્ય એજન્ડા સમાજના દરેક વર્ગને ન્યાય મળે અને દરેક યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું મળે. તાજેતરમાં યોજાયેલી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અમારા પક્ષે 40 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને જ્યારે કાશ્મીર લોકસભાની પેટા ચૂંટણીમાં રાષ્ટ્રીય સમાજવાદી પક્ષે સારો દેખાવ કર્યો હતો તેમ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
રાજકોટમાં યોજાયેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સમાજ રત્નના સંતો મહત્વની ભૂમિકા છે. સંતો જ સમાજની સાચી દિશાનું નિદર્શન કરે છે. સરકાર તો કાયદો બનાવીને તેની સક્રિયતા અમલ કરાવી શકે, પણ સંતો તો કોઈ બાબતે પરંતુ કાયદા બનાવવા જ ના પડે તેના તંદુરસ્ત માહોલનું નિર્માણ કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા નશાબંધી અને ગૌવંશના નિષેધના કડકમાં કર્યા અમલો મૂકવામાં આવ્યા છે. આ બાબતે જનચેતન જાગૃતિ સંતો મંતો નિવૃત્તિ લે તેવું આહવાન કર્યું હતું. રાજકોટ શહેરમાં અક્ષર પુરુષોત્તમ સ્વામીના સંસ્થા દ્વારા રેડક્રોસના મેદાનમાં આયોજિત માનવ ઉત્કળ મહોત્સવમાં ઉપરાંત ઉપર મુજબ જણાવતા મુખ્યમંત્રીએ વધુમાં સંદર્ભે જણાવ્યું હતું કે સંસ્કૃત માનવ ઘડતર માટે સંસ્થાનું પોતાનું સમગ્ર જીવન ખપાઈ જતા હોય છે. BAPS સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટ રેડક્રોસ ખાતે ઉજવાઈ રહેલા માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ધર્મનો લાભ લીધો હતો અને આ તકે વરિષ્ઠ સંતો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં મુખ્યમંત્રી ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. મહોત્સવના આકર્ષણ પ્રદર્શન નિહાળી મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સેવા પ્રવૃત્તિને જ્યોત પ્રગટાવીને સેવા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું રાજ્યનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેમાં પણ બાળકોને સંસ્કારમય શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા છે. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ધારાસભ્ય પ્રવીણ માકડીયા, પાનુબેન બાબરિયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અગ્રણી, સર્વશ્રી અંજલિબેન રૂપાણી, પુષ્કરભાઈ પટેલ, કમલેશ મીરાણી સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. ગુજરાત ગૌરવ દિનની ઉજવણી થનાર છે, જેનો ઉપલક્ષ્ય લઈને આ ઉજવણી રાજ્યકક્ષાની અમદાવાદ ખાતે યોજાનાર છે. અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે આરટીઈ હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર 44 શિક્ષકોનું સન્માન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શિક્ષણનો પાયો મજબૂત હશે તો રાજ્યના વિકાસ ઇમારત મજબૂત રહેશે. માટે શિક્ષણના કાર્યમાં માત્ર સરકાર નહીં, સમાજની ખૂબ જ મોટી જવાબદારી છે. ઉપસ્થિત શિક્ષકોને અનુરોધ કરતા મંત્રી વધુમાં જણાવ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું તે જ શિક્ષણ ધર્મ હોવો જોઈએ. શાળામાં પ્રવેશતા તમામ વિદ્યાર્થીઓ સપના પૂરા કરવાની નૈતિક જવાબદારી શિક્ષકની. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીએ શિક્ષકોને ઉદબોધન કરતા શિક્ષકોનો ધર્મ છે, વિદ્યાર્થીઓને વિદ્યા આપી આજના વર્તમાન સમયમાં સમાજ માટે અનેક પડકારો છે જેને શિક્ષણ થકી મુક્તિ અપાઈ શકાય. સમાજની અપેક્ષા પ્રતિબિંબ પૂરું પાડે છે. શિક્ષણ દિનના આ ગૌરવભર્યા પ્રસંગે અમદાવાદ શહેર ઝોનના ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં આવેલી મ્યુનિસિપલ બોર્ડના 44 શિક્ષકો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા. રાષ્ટ્રીય સૈનિક માટે એકત્રિત કરાયેલા 31 લાખના ફાળા અને શાળાના આચાર્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ, બિન શૈક્ષણિક કર્મચારી સંઘ અને શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.